અરે આવો આવો આવો, બસ અહીંયા જ મૂકી દો. લઈ આવ્યા બધો સામાન? એક મિનિટ હું પાણી આપું. એક મિનિટ હું પૈસા લઈ આવું. મહેશ કાકાને એક વીકની ક્રેડિટ કીધી હતી, પણ એમણે સામેથી જ એક મહિનાની કરી નાખી. એમને મારા વતી થેન્ક્સ કહેજો, અને કહેજો કે સાંજે હું નવું લિસ્ટ મોકલાવીશ, તો કાલથી એ હિસાબે તમે બધો સામાન મોકલજો. હા ભલે બેન. ધનરાજ માટે કોફી? ધનરાજ ઉઠો ને. અરે ધનરાજ, ગુડ મોર્નિંગ. ધનરાજ ઉઠો. કે માન્યતા, કેટલા દિવસો પછી આજે કોફી? શું વાત છે. એક મિનિટ પકડ તો. એક મિનિટ, એક મિનિટ. હું આવું. શું કરે છે તું? ચાલ અહિયાં. ધનરાજ, આટલા બધા વાસણ છે, ધોવા તો પડશે ને, એ તો બીજી રસોઈ કેવી રીતે બનશે? ઓ મેડમ, ત્રીજો મહિનો ચાલે છે તમારો અહિયાં, હવે તો અહિયાં નથી આવવાનું. અરે પણ ના, એટલે ના. એ મને તો જો તો કરી, પાણી છે, ચીકણું છે, ભૂલે છે કે પગ લપસી હશે તો? નહીં લપસે. અને આ બધું હું નહીં કરું તો કોણ કરશે? હું કરીશ. હા, તમે? યસ. યસ, ધનરાજ કશ્યપ આવનારા કશ્યપ માટે કંઈ પણ કરી શકે છે. ચાલ તું બેસ, અહીંયા જ બેસ શાંતિથી. હા, હા તો નાનું છે. કરો તો ખરા. થઈ છે. કશ્યપ ઇન્ડસ્ટ્રીઝની કેબિનમાં બેસીને ભલભલાને ધોઈ નાખતો ધનરાજ કશ્યપ આજે પોતે વાસણ ધોય છે.
પણ ખરેખર તમે બંને ત્યાં હતા ને ત્યારે મને તમારી બહુ ચિંતા રહેતી, ને અહીંયા કોઈ પણ સગવડ નથી તેમ છતાં પણ મને તમારી બિલકુલ ચિંતા નથી થતી. માં, કેમ કે આ અમારો અત્યાર સુધીનો બેસ્ટ ટાઈમ છે. એક્ઝેક્ટલી. માં, એક મિનિટ આવો ને. અરે સાચવી રે. હું એક મિનિટ આવું. તમારા મહિનાનો હિસાબ. તારા પપ્પાએ આ હાથમાં લાખો કરોડો મૂક્યા હશે ને મેં ખર્ચ્યા પણ, આજે આ પૈસા જોઈને મને એટલી ખુશી થાય છે કે હું ક્યારે વ્યક્ત નહીં કરી શકું. માં, આ તમારા પૈસા છે, તમારી મહેનતના પૈસા છે. અને કહે છે ને, મહેનતનો રોટલો જગતમાં સૌથી મીઠો હોય. એકદમ સાચું. અરે માં, એ તમારે લઈ જવાના છે. ના, તે આપ્યા ને મેં લઈ લીધા, ને હવે મારું જે વ્યાજ એની બચત છે, ને તમારા બંને માંથી કોઈએ આ પૈસાને હાથ નથી લગાવ્યો. શું કહું હું તમને, કઈ કહેવાની જરૂર નથી. વગર કીધે પણ હું બધું સમજી ગઈ. અરે, તમારે ટિફિન નથી ભરવાના? અરે હા, એ તો ભૂલાઈ જ ગયું. ચાલો ચાલો. Thank you.
માન્યતા આજે તારી રજા. હા ધનરાજ, આપણને એક પણ દિવસ રજા નહીં પોસાય. અમે બે છીએ ને, તું શાંતિથી જોયા કર. ચાલો હું રેડી. માન્યતા, હું ના પાડું છું તો પણ તારે આવું છે ને? જો તને કઈ થશે તો એ ચાલશે, પણ આપણા બાળકને કઈ થયું ને તો એને ચાલે. અરે તું તો આપણી સાસુ જેવું બોલો છો. આપણે? મારી મમ્મી અને તમારા સાસુ જેવું. મુશ્કેલીનો સામનો એ જ આપણું ઘડતર કરે, ને તો જ આપણે કંઈક કરવાને લાયક બનીએ. અત્યારે જે કંઈ પણ છે એ આપણને ઘડે છે, અને સાથે સાથે આપણા બાળકને પણ. તો પછી એમ સમજો કે આપણે આપણી સાથે આપણા બાળકને પણ ટ્રેનિંગ આપીએ છીએ. હા હા, પણ એ ફરજિયાત ના આવવું જોઈએ ને? ક્યારેક ક્યારેક તારી જીદને કારણે એ હેરાન થઈ જાય તો? ધનરાજ, કઈ નહીં થાય, ચિંતા નહીં કરો. ચાલો જલ્દી જાઓ. કહેવા દેને, નહીં આવતું. જો હું બેસી ગઈ ને તો આપણા બાળકને પ્રોબ્લેમ થશે. મેં તમને કહ્યું હતું ને, પ્રેગ્નન્સી વખતે બાળક માટે પણ એક્ટિવ રહેવું જરૂરી છે. એવું ના હોય. તમે ક્યારે થયા છો પ્રેગ્નન્ટ? અગાઉ તું પણ ક્યાં થઈ છે? મારી ફ્રેન્ડ્સ તો થઈ છે ને, તમારા ફ્રેન્ડ્સ થયા છે? હે ભગવાન, દલીલ કરવામાં તને કોઈ ન પહોંચી શકે. તો પછી ટ્રાય પણ શું કામ કરો છો? ચાલો ચાલો. તમારા ગાલ પર કઈક છે. એ નહીં, અહીંયા આ બાજુ. શું છે? અહીંયા. અરે ચાલ હવે. શું કરે છે તું? તું રહેવા દે આ બધું કામ. આ બધું કામ હું કરી લઈશ. તું એક કામ કર, ચૂપચાપ અહીંયા બેસ અને હિસાબ સંભાળ. અરે પણ બેસ કીધું ને, મારા સામે આપ્યા નથી પણ આપીશ. ચલ બેસી જા ચૂપચાપ. તમારું જમવાનું એકદમ ઘર જેવું છે. એકદમ સરસ. થેન્ક યુ. મને ચાર ડબ્બા આપો. ચાર પેકેટ. મને દો. હા. મને પણ ત્રણ આપો. હાલો. શું જોઈએ છે સાહેબ? લાયસન્સ. ચલો ભાઈ ચલો, કામ કરો તમારું. મને કઈ સમજાયું નહીં. સ્ટોલ અહીંયા લગાવવાનું લાયસન્સ.
સાહેબ લાયસન્સ તો નથી, પણ હા કાલે આવીને બધી ફોર્માલિટી કરી લઈશું. રસ્તા ઉપર સ્ટોલ લગાવવાનું લાયસન્સ હોતું જ નથી. મીન્સ એટલે એમ કે આ તમારો સ્ટોલ ગેરકાયદે છે. સાહેબ તો કાલથી અમે કંઈક બીજું વિચારી લઈશું. કાલની વાત કાલે, પણ અત્યારે હું આ સ્ટોલ અહીંયા રહેવા જ નહીં દઉં. ચલો પાછળ ચલો 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 કહું છું ચલો. અરે સંભાળી મારી વાત સાંભળો સાહેબ, હું ફોર્માલિટી કરી લઈશ કાલે આવીને. હવે કાર્યવાહી ચાલુ કરો. એક મિનિટ. મારી વાત સાંભળો તમે. ડ્યુટી પર ઓફિસરને અટકાવવાની સજા ખબર છે સર? કાર્યવાહી ચાલુ કરો.